सदानन्दं बोधि स्मितरुचिर्पूर्णेन्दुवदनं प्रफुल्लं भोजनमच्छदसदृश शोभाक्षियुगल कृपापरावार श्रितसकलजीवातिसुखदो महाश्रेयो मूर्ति जयति सहि नारायण मुनि वर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिराज्ञनाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः बोलो श्री स्वामी नारायण भगवाननी श्री हरि कृष्ण महाराजनी श्री घनश्याम महाराजनी जय बधाई भक्तों ने थी जय स्वामी नारायण आज एक अति अगत्यनु वचनामृत जे आपड़ा जीवन नी अंदर मृत्यु सुधी आपने अति अगत्यनु छे अमारा त्यागाश्रम में तमारा गृहस्थाश्रम में मुमुक्षु मात्र माटे दीवा दांडी रूप आ वचनामृत छे એનું આપણે વાંચન કરીએ થોડુંક આજે સમજીશું થોડુંક પછીની સભામાં સમજીશું સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે સંવત 1876ના પોષ સુધી 14ને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના ઓરડાની હારે જે ઓરડો તેની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ સાધુને જમવાની પંક્તિ થઈ હતી તે સમયે શ્રીજી મહારાજ બોલ્યા છે જે સત્સંગી સત્સંગમાંથી પાછો પડવાનો હોય તેને અસદ વાસનાની વૃદ્ધિ થાય છે ને તેને પ્રથમ તો દિવસે દિવસે સત્સંગી માત્રનો અવગુણ આવે છે અને પોતાના હૈયામાં એમ જાણે છે સર્વે સત્સંગી તો અણસમજુ છે અને હું સમજુ છું એમ સર્વથી અધિક પોતાને જાણે અને રાત્રિ દિવસ પોતાના હૈયામાં મૂંઝાયા કરે અને દિવસમાં કોઈ ઠેકાને સુખે કરીને બેસે નહીં અને રાત્રિમાં સૂવે તો નિંદ્રા પણ આવે નહીં અને ક્રોધ તો ક્યારેય મટે જ નહીં અને અર્ધ બળેલા કાષ્ટની પેઠે ધૂંધવાયા કરે એવું જેને વર્તે ત્યારે તેને એમ જાણીએ જે એ સત્સંગમાંથી પડવાનો થયો છે અને એવો હોય અને તે જેટલા દિવસ સત્સંગમાં રહે પણ તેના હૈયામાં કોઈ દિવસ સુખ આવે નહીં અને અંતે પાછો પડી જાય છે અને સત્સંગમાં જેને વધારો થયાનો હોય તેને શુભ વાસના વૃદ્ધિ પામે છે ત્યારે તેને દિવસે દિવસે સત્સંગી માત્રનો હૈયામાં ગુણ જ આવે અને સર્વ હરિભક્તને મોટા સમજે અને પોતાને ન્યૂન સમજે અને આઠે પર તેના હૈયામાં સત્સંગનો આનંદ વર્ત્યા કરે એવા લક્ષણ જ્યારે હોય ત્યારે જાણીએ જે શુભ વાસના વૃદ્ધિ પામી છે અને તે જેમ જેમ વધુ વધુ સત્સંગ કરે તેમ તેમ વધુ વધુ સમાસ થતો જાય અને અતિશય મોટપને પામી જાય છે એવી રીતે શ્રીજી મહારાજ વાત કરીને જય સચ્ચિદાનંદ કહીને પોતાને આસને પધાર્યા ઇતિ વચનાવતમ ગઢડા પ્રથમ પ્રકરણનું 28મું થયું આ વચનામૃતની વિશેષતા એ છે સત્સંગની અંદર વધવા ઘટ્યાનું વચનામૃતનું હેડિંગ જ શું છે અર્ધ બળ્યા કાષ્ટનું અને વધવા ઘટવાનું સત્સંગની અંદર આવવું જેટલું જરૂરી છે એના પછી સત્સંગમાં નિત્ય વધવું એટલું જ જરૂરી છે જો સત્સંગમાં આવ્યા પછી આપણે સત્સંગમાં વધીએ નહીં તો સત્સંગ મળ્યો એનો આપણને ફાયદો થયો નહીં રોજ વધવું પડે અને વધવા માટેનો ઉપાય અને ઘટવા માટેનો ઉપાય બે ઉપાય આ વચનામૃતમાં છે આપણા શરીરની અંદર ગરમી ઠંડી થાય તો થર્મોમીટરથી માપી શકાય કે આને કેટલું તાપમાન છે આના શરીરનું માપી શકાય ને પરંતુ
સત્સંગની અંદર આપણે વધીએ છે કે ઘટીએ છે, પેલામાં સાધન ડૉક્ટર પાસે હોય ને એ માપી લે ને તો ખબર પડી જાય, પણ આ જે મીટર છે ને એ કોની પાસે છે? દરેક વ્યક્તિની પોતાની પાસે છે. આપણને દરેકને પોતપોતાના હૃદયમાં, હું ત્યાગી છું, તમે ગ્રહસ્થાશ્રમમાં છો, આપણને 100% આપણે આપણું માપ કાઢીએ તો ખબર પડે કે હું સત્સંગમાં વધ્યો છું કે ઘટ્યો છું. હવે અહીં આગળ શ્રીજી મહારાજ જે વાત કરે છે, વાત એ છે જેમાં અસદ વાસનાની વૃદ્ધિ થાય તે ઘટે છે, જેમાં અસદ વાસનાની વૃદ્ધિ થાય એ ઘટે છે, અને જેમાં સદ વાસનાની વૃદ્ધિ થાય તે વધે છે. વાસના શબ્દ મોટે ભાગે આપણે એના માટે વાપરતા હોઈએ છીએ કે કામ, ક્રોધ, લોભ આવી કોઈને વાસના હોય તો એના માટે શબ્દ વાપરીએ છીએ વાસના, અને કામ, ક્રોધ, લોભાદી ગાઢ જે થવા એને જ અસદ વાસના કહેવાય વાસ્તવિક. પણ શ્રીજી મહારાજ એવું નથી કહેતા કે કામ, ક્રોધ ને લોભાદિક વાસના હોય તો સત્સંગમાં ઘટાડો થાય. જો કામ હશે પણ સત્સંગ એના કારણે ઘટી જશે એવું મહારાજ નથી કહેતા, ક્રોધ હશે તો એના કારણે સત્સંગ આપણો ઘટી જશે એવું મહારાજ નથી કહેતા, લોભ હશે તો એના કારણે સત્સંગ આપણો ઘટી જશે એવું શ્રીજી મહારાજ નથી કહેતા. પણ સત્સંગ ઘટવાનું કારણ મહારાજ કહે છે અસદ વાસના. એ અસદ વાસના કઈ? તો ભગવાન, સત્પુરુષ, ભગવાનના સંતો, ભક્તો, એમાં દિવ્ય ભાવ અને ગુણ ગ્રાહક દ્રષ્ટિનો અભાવ, એટલે સત્સંગ ઘટે. ભગવાન, સત્પુરુષ, સંતો, ભક્તો એમાં ગુણ ગ્રાહક દ્રષ્ટિ લગાવીએ એટલે સત્સંગ વધે. કારણ કે સત્સંગ ઘટવા વધવાનું આ કારણ એ શ્રીજી મહારાજ એટલે કહે છે કે રાત દિવસ અને કેટલી વસ્તુ થાય. જો મહારાજે ગણાવી 8 વસ્તુ મહારાજે ગણાવી છે. ગુણાદિતાનંદ સ્વામીએ પણ ટૂંકમાં વાતોમાં કીધું છે કે મોટાને વિશે સદભાવ એ જ નિર્વાસનિક પનાનો હેતુ છે. મોટા પુરુષને વિશે સદભાવ એનો અર્થ શું થાય છે? કે એના પ્રત્યેનો અભાવ નહીં એને સદભાવ કહેવાય. ભગવાનના સંતો ભક્તો પ્રત્યેનો સદભાવ એ જ નિર્વાસનિકપણાનો હેતુ છે. વાસના ના રહે, સદભાવમાં એટલી તાકાત છે વાસનાને તોડી નાખે. ખરેખર વાસના કઈ છે? કામ, ક્રોધ, લોભ એ વાસના છે, પણ એ વાસનાને તોડવા માટેની સદવાસના છે. એ સદવાસના કઈ છે? સત્પુરુષમાં, ભગવાનના સંતો ભક્તોમાં સદભાવ, આ એ વાસનાને તોડી નાખે. અને જેટલી એ વાસના નથી તૂટી એની પાછળનો બેઝ જો કાઢવામાં આવે તો ભગવાનના સત્પુરુષ, ભગવાનને સંતો ભક્તો પ્રત્યેના દિવ્ય ભાવમાં ખામી. મહારાજે 8 વસ્તુ ગણાવી છે. જો અસદ વાસનાની વૃદ્ધિ થાય ત્યારે ભક્તની મનોદશા કેવી થાય? સત્સંગી માત્રનો અવગુણ આવે, પહેલું. બીજું, સર્વથી અધિક પોતાને જાણે, જે જીવ પ્રાણી માત્રનો રોગ છે. જીવ પ્રાણી માત્રનો આ રોગ છે, સર્વથી અધિક પોતાને જાણે. ત્રીજું, ક્રોધ તો મટે જ નહીં. ચોથું, દિવસે સુખ નહીં અને રાત્રે સૂવે નહીં. પાંચમું, રાત દિવસ મૂંઝાયા કરે. છઠ્ઠું, અર્ધ બળેલા કાષ્ટની પેઠે ધૂંધવાયા કરે. સાતમું, હૈયામાં કોઈ દિવસ સુખ તો આવે જ નહીં. અને આઠમું, અંતે પાછો પડી જાય, સાક્ષાત્કારને પામી જાય. આ મહારાજે 8 મુદ્દા કીધા છે. પહેલું છે એમાં, સત્સંગી માત્રનો અવગુણ આવે. જ્યારે અસદ વાસનાની વૃદ્ધિ થાય ને ત્યારે કેવું થાય? આ ભગત તો આમ કરે છે, આ ભગત તો આમ કરે છે. હંમેશા કોઈને પણ અવગુણ લેવાની શરૂઆત નાના વ્યક્તિથી થાય છે. ભગવાન સુધી કોઈ ડાયરેક્ટ નથી પહોંચતો. શરૂઆત એ ક્યાંથી કરે છે? નાના વ્યક્તિથી, નાના હરિભગતથી. નાના એટલે અત્યારે સત્સંગમાં નવા જ આવ્યા હોય, જેને પૂરું જ્ઞાન નથી વર્તવાનું, બોલવાનું, બેસવાનું, ઉઠવાનું, ત્યાંથી એનો અવગુણ ચાલુ થાય. એ અવગુણ લેતા 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 એને ભગવાનના એકાંતિક હરિભગત સુધી લઈ જશે. એ લેતા લેતા એને એ ભગવાનના સંત સુધી લઈ જશે. સંતમાંથી સત્પુરુષ સુધી લઈ શકે, અને સત્પુરુષ થકી આગળ જો ભગવાન મનુષ્ય આકારે હોય તો ભગવાન સુધી પણ લઈ જઈ શકે છે.
આવું થાય, સત્સંગી માત્રનો અવગુણ આવે. એટલે પછી અવગુણ આવે એટલે એને બધાય કરતાં સારું કોણ લાગે? પોતે. આપણે વિચારવાનું આપણા અંતરમાં, મારે મારા અંતરમાં, તમારે તમારા અંતરમાં, કે આપણને એવો ક્યારેય સંકલ્પ વિકલ્પ, આપણે બધા પ્રવૃત્તિની સેવા કરતા હોઈએ ભેગા થઈને, તો એવું આપણને થાય છે કે આ બધાએ કરતાં હું સમજું છું એવું જો આ બધા સમજી લે ને તો બધો પ્રશ્નનો જ નિવેડો આવી જાય. ગોપાળાનંદ સ્વામીની વાતમાં એક બહુ સરસ વાત છે. સ્વામી કે બધાને એવું છે કે હું સમજું એવું બીજા સમજવા, આવું બધાને છે. જેવું પ્રાણી માત્રનો એક અહમ છે, તમારા પરિવારની અંદર પણ એમ હોય. તમે એવું એવું વિચારતો કે જો આ બધા એવું સમજી લે તો આ ઘરમાં કોઈ દી કોઈ માથાકૂટ જ નહીં, પણ ઘરવાળી સમજતી નથી, આ સમજતા નથી, આ સમજતા નથી. બધે જ આ રોગ છે કે મને બીજા સમજે, આ બધે જ રોગ છે. એટલે અહીં કહે છે સત્સંગી માત્રનો અવગુણ આવે. બાકી ગુણાતીતાનંદ સ્વામી કે અહીં અક્ષરધામ જેવું સુખ વર્તે છે તો એમાં કેટલાક દુખિયા છે. કેવું સુખ વર્તે છે? અક્ષરધામ જેવું. તોય એમાં સ્વામી કે કેટલાક દુખિયા છે, તેમાં દેહનું દુઃખ તો ઓછું છે, મનનું દુઃખ જાજું છે. અને આ મહાવિષ્ણુ રૂપ સત્સંગ મળ્યો છે એમાં પણ દુઃખી છીએ, એનું મૂળ કારણ પોતાના સ્વભાવો અને પોતાના દોષો છે. વ્યક્તિને પોતાના દોષ દર્શન નથી એટલે એને બીજાનો તરત અભાવ આવે છે. ભગવાનના ભક્તનો તાત્કાલિક કોઈ દી અભાવ ના લેવો. કોઈ દિવસ તાત્કાલિક ભગવાનના ભક્તનું રિઝલ્ટ ના બાંધી દેવું. આપણે બધા શું છે, એટલા બધા બુદ્ધિવાળા છે, ઓછી બુદ્ધિવાળા છે એટલા બધા, કે તાત્કાલિક રિઝલ્ટ બાંધીએ. કોઈકને આમ થોડુંક કંઈક જોઈએ ને, કેમ ભગત હોતા હતા, અરે ભાઈ એ એટલું કામ કરીને આવ્યો છે ને સભામાં બેઠો છે, હુવે છે તોય સારું છે, એમ એનો ગુણ લે તો વાંધો ના આવે. પણ તરત આપણે રિઝલ્ટ એનું જુદું આપીએ. એટલે આપણી જાતને જે શ્રેષ્ઠ માનવી એ સત્સંગમાં પાછા પડવાનું સાધન છે. ટૂંકમાં આટલું છે, આપણી જાતને આપણે શ્રેષ્ઠ માનવી, બધાય કરતાં, બીજા બધાય કરતાં, એ સત્સંગમાંથી પાછા પાડે. સેવા કરતા હોય આપણે બીજા કરતાં વધારે, તો પણ એવું નથી માનવાનું કે હું બીજા કરતાં વધારે સેવા કરું છું એટલે શ્રેષ્ઠ છું. તમે બે જોબ કરતા હો તો જે એક જ જોબ કરતો હોય અને જે બે જોબ કરે છે તો બે જોબવાળો પોતાની જાતને મહાન સમજે કે પેલાને તો એક જોબ, મારે બે જોબ, એમ એવું સમજે? એવું સમજે છે કે બે જોબ મારે કરવી પડે છે, મારી પરિસ્થિતિ એવી છે, મારે કરવી પડે છે, એ એક કરતાં ન્યૂન સમજે છે પોતાને. એમ જે સેવા વધારે કરે છે, જે ભજન વધારે કરે છે, જે તપ વધારે કરે છે, એને કરવાનું છે, આ કરીને આવ્યા છે, મારે બાકી છે, કરીને આવ્યા છે. આમાં કોઈ યુવાનો એવા હોય કે તમે કંઈક ઉપાડવાનું હોય, કાંઈ સેવા કરવાની હોય તો અમુક યુવાનો ના આવી શકતા હોય, તમે કો સામેથી તોય ના આવી શકે એવા હોય, એને પછી અમારે કહેવું પડે કે ચાલો ભાઈ, એનાથી ના થાય એવું હોય. અથવા તો એને એવું હોય કે હું કરીને આવ્યો છું, પછી હું અત્યારે કરીશ તો આ લોકોને ભેગા, પછી આ લોકો આમ થોડું અંતર કાપે તો હું પાછળ ભેગો થઈ જઈશ. એ કરીને આવ્યા હોય, આપણે બાકી હોય. સમજણ એ રાખે ને તો પોતાની જાતને શ્રેષ્ઠ ના મનાય. નહીં તો કેવું છે, તમે કોઈ પણ સત્સંગની એક સારી પ્રવૃત્તિ કરો ને એટલે પોતાને શ્રેષ્ઠ મનાતું થઈ જ જાય. હું હમણાં અહીં સાંજે કથા કરીને ગયો, બપોર સ્કાઈપીઓ કરી હોય, પછી ત્યાંથી ઉઠીને અહીંથી ગયો, માનસી કરીને તરત કેનેડા સ્કાઈપી કરી, કેનેડાનું કોમ્પ્યુટર બંધ કરીને સીધો નીચે આવ્યો, મને લાગે કે હું તો કેટલી સત્સંગની મોટી સેવા કરું છું. પણ એ આપણી ગેરસમજ હોય. ભગવાનના કેટલા સંતો એવા હશે જે દેખાતા નહીં હોય પટ ઉપર, અને અનેક ગણી સેવા કરતા હશે, પડદાની પાછળ સેવા કરતા હશે, આપણા કરતાં 10 ગણી કરતા હશે. આટલી પૃથ્વી ઉપર એવા કેટલા હશે કે જે પોતાની જાતને રાત દિવસ ઘસી નાખતા હશે. આપણે શું કરીએ છીએ? આપણે તો એક પથારીમાં હૂતા હૂતા કરીએ છીએ. એમ આપણે જો પોતાની જાતને ન્યૂન કરવા પ્રયત્ન કરીએ તો આપણી સદવાસના વૃદ્ધિ પામે, અને આપણે આપણી જાતને કંઈક છું એવું સમજાવવા પ્રયત્ન કરીએ તો આપણી અસદ વાસના વૃદ્ધિ પામે. એટલે આ સત્સંગ એવો મળ્યો. તમને ખબર છે ઊંટની પેલી વાત, ઊંટ નીકળ્યું સમજ્યા ને, ઊંટ. ત્યાં સત્સંગમાં જેની આવી સમજણ હોય એને 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 કયો અવતાર હોય ગયો જન્મ? ઊંટનો. આપણો બધાનો સમજી લેવાનો આટલો ભાવ આપણી અંદર, કારણ કે બ્રહ્માજીએ જ્યારે સૃષ્ટિ કરીને ત્યારે બધું બનાવી દીધું,
ઘોડા બનાવી દીધા, ઊંટ બનાવી દીધા, કાગડા બનાવી દીધા, બધું કોયલ, બધાને સરસ મજાનું પેન્ટિંગ ને આ તે અવાજ, કોયલને આપી દીધો, કાગડાને કાકા કરવાનું આપી દીધું, કૂતરાને એનું દઈ, બધાને દઈ દીધું. પછી હજુ આપણને નહોતા બનાવ્યા. તો કે હવે આ બધું મટીરિયલ થોડું થોડું વધ્યું છે, શું કરવું હવે આને? તો કે બધું મટીરિયલ નાખવામાં. એટલે તમે જો બધાના ગુણ મનુષ્યમાં મળે, મનુષ્યનો ગુણ આ લોકોમાં એક કેમ ના મળે, પણ મનુષ્યની અંદર બધા ગુણ મળે. એટલે એક ઊંટ હતું, તે ઊંટ કે આ સમયમાં વાંકા વાંકા અંગવાળા ભૂંડા ભૂતળમાં પશુઓ અને પક્ષીઓ અપાર છે. કોઈએ કીધું ભાઈ હું પણ એટલું બધું હું વાંકું છે? બગલાની ડોક વાંકી, વાઘના તે નખ વાંકા, ભેંસને તે શિર વાંકા, સિંગડાનો ભાર છે, પોપટની ચાંચ વાંકી, વારણની સૂંઢ હાથીની સૂંઢ વાંકી, કૂતરાની પૂંછડી કુદનો વાંકો વિસ્તાર છે. આવું એને ડાપન કર્યું. એક શિયાળ હતું, જોરદાર હોશિયાર. હા, એ શિયાળે તરત કીધું, સાંભળી શિયાળ બોલ્યું, દાખે દલપત રામ, અન્યનું તો એક વાંકો. તમને કવિતા મોઢે છે બીજા માટે, આપના 18 છે. આ સત્સંગ આપણું સંશોધન કરવા માટે છે, બીજાનું નહીં. જેની જવાબદારી નથી આ સત્સંગમાં, અમે ત્યાગી કે તમે ગ્રહી, મારી જવાબદારી નથી. મારા હાથ નીચે 5 સંત સેવામાં છે કે 5 હરિભગત સેવામાં છે એવી મારી સેવા આ સત્સંગમાં મને નથી મળી, તો મારે કોઈનું કશું જોવા જાણવા જવાય નહીં. મારે મારું જ કરાય. પોતાના દોષ ચોખ્ખા કરીને કમ્પ્લેટ કેવી રીતે આપણે ભગવાનને રાજી કરી લઈએ, એ જ ઉપાયમાં મંડાય, એ જ ઉપાયમાં. આપણા સત્સંગમાં તો રોજ કથાવાર્તાનો મારો હોય, એટલે આવું થવાના ચાન્સીસ ઓછા છે. પણ આ વાતને આપણે જાણી રાખી હોય ને, તો વાતે વાતે ધોખો ના થઈ જાય આપણને. નાની નાની બાબતમાં કોઈ ભગવાનના ભક્તોનો અવગુણ લેવાની ટેવ ના પડે, નહીં તો શું થાય, એ ટેવમાંથી આપણને એવું થઈ જાય કે પછી એ ભક્તનું વર્તન ગમે એટલું સારું હોય ને, તોય આપણને એવું જ દેખાય. તમે જોજો, કોઈ પ્રત્યે આપણને થોડી કાંટી પડે ને કે આ ભક્ત આવા છે, પછી એમાં કંઈક સારું હશે ને, એ ધારણા પારણા કરશે ને, ચાંદ્રાયણ કરશે ને. હવે જોયું ધારણા પારણા કરે, પણ સ્વભાવ તો ટળતો નથી. એટલે ભાઈ કર્યા એની વાત કર ને, આપણો સ્વભાવ ક્યાં ટળી ગયો જોવાનો? ઊંટ કે 18 વાંકા છે. સત્સંગમાં અસુખ આવવાનું મૂળ કારણ અભાવને અવગુણ છે. અવગુણ શા માટે આવે છે? હવે આપણે તો અવગુણ જોઈતો જ નથી ને, તો આવે છે શા માટે? તેનું કારણ કે છે બે વસ્તુ, લોયાનું 17મું. એક દેહાભિમાન, માન, અને બીજું પંચ વિષયમાં આસક્તિ. આ બે જ કારણ છે અવગુણ આવવાના. દેહાભિમાન, આપણને દેહાભિમાન હોય એટલે અવગુણ આવે, અને બીજું પંચ વિષયમાં આસક્તિ હોય. આ બંનેનું ખંડન થાય ત્યારે વ્યક્તિ સત્સંગમાં અવગુણ અને અભાવ લે અને એમાંથી પાછો પડે. બંને આવે ત્યારે આવું થાય. કોઈ પોતાના વખાણ ન કરે, કોઈ પોતાની કદર ન કરે, એવે સમયે વ્યક્તિનો અવગુણ આવે છે. ક્યારે આવે છે? કોઈ પોતાના વખાણ ના કરે. એક જ ક્ષેત્રના 5 વ્યક્તિઓ છે, એક ક્ષેત્રના વખાણ શરૂ થયા, એમાં 2 વ્યક્તિના થયા, 3 વ્યક્તિના ન થયા. કોઈ કારણસર ભૂલાઈ ગયું, સ્મૃતિ વિસ્મૃતિ રહી સામેવાળા વ્યક્તિને, એને ન કર્યા. તો ઓલા 3 છે ને, એને જ્યારે એવું થાય કે જોયું આપણું નામ તો દેશે જ નહીં એવું, અને 3 ભેગા થાય, તો તરત પોતાના અવગુણ જોવાની જગ્યાએ અવગુણ કોના જોશે? જે બોલ્યો છે એના, એટલે અવગુણ આવે. પણ એ આવવાનું કારણ શું છે? પોતામાં શું છે? દેહાભિમાન છે. આપણે તો શૂન્ય ભાવમાં રહેવાનું. જેને સત્સંગમાં વધવું છે એને શૂન્ય ભાવ કેળવવાનો, પોતાની જાતને રોજ સમજાવવાની, તું કાંઈ નથી, કશું જ નથી, કશું જ નથી. તને વચનામૃત આવડતું હોય, ધારણા પારણા થતા હોય, આખો દિવસ સેવા કરતા હોય, અઠવાડિયે આવીને ભરપૂર સેવા કરતા હોઈએ, દાન કરતા હોઈએ, ધર્માદો કરતા હોઈએ, સત્સંગમાં તનથી સેવા કરતા હોઈએ, તો પણ આ સત્સંગમાં હું કાંઈ નથી, કશું જ નથી. પોતાની જાતને રોજ એનું વજન ના આવવા દેવું. વજન જો આવવા દઈએ તો ત્યાગી કે ગ્રહી બેય ઉલડી જાય.
વજન જ્યારે આવે છે ત્યારે જ ઉલડે છે ગાડી. જ્યાં સુધી વજન નથી આવ્યું ત્યાં સુધી વાંધો નથી. નથી ખોટ તો ખોટ માયલી રે, દે છે બીજાને દોષ, કહે નિષ્કુળાનંદ ન્યાયની રે, અમથો કરે અફસોસ. એકવાર મુક્તાનંદ સ્વામી, જે ચરિત્ર તમે ઘણી વખત સાંભળ્યું છે, મહારાજે મુક્તાનંદ સ્વામીને પૂછ્યું કે આ સત્સંગમાં મોટેરો કોણ, કોણ મોટેરો? ચાલો આ સભાની અંદર અચાનક તમે 25-50 યુવાન બેઠા હો અને અચાનક પ્રશ્ન પૂછવામાં આવે કે આ સભાની અંદર સૌથી વધારે સેવા કરવાવાળા અને નિષ્ઠાપૂર્વક ગમે ત્યારે બોલાવોને હાજર થઈ જાય એવા ભક્તો કોણ, કે કોઈ પણ બાબતની અંદર ક્યારેક એને કોઈ દી સત્સંગમાં પાછો ના પડ્યો એવા ભક્ત કોણ, આવું નામ પૂછવાનું હોય તો હું તમને જ્યાં સુધી જાણું છું ત્યાં સુધી તમને લગભગ બહુ ઓછા ને એવું થાય કે હું હોઈશ એમ, એટલું તમારું મને 100% ખાતરી છે એટલે કહી શકું છું. હા, તમે બધા સ્વીકારી લો એવા છો કે હું તો નહીં જ, કદાચ કીધું હોય ને તો એમ કહો ના હું નથી આ છે, એટલે રોગ બહુ ઓછો છે તમારા અંદર. મુક્તાનંદ સ્વામીને મહારાજે પૂછ્યું કે સ્વામી આ સત્સંગમાં મોટેરો કોણ? મુક્તાનંદ સ્વામી આંખ બંધ કરીને કે મહારાજ આ સત્સંગમાં તો દાદા ખાચર, એટલે દાદા ખાચર એના જેવો કોઈ નહીં. હવે દાદા ખાચર હાવ જુવાન, 20-22 વર્ષની ઉંમર, અને અલૈયા ખાચર કેટલી ઉંમરવાળા, એને સંસારની અંદર રહીને 18-18 સાધુ કરેલા વૈરાગ ચડાવીને. બોલો, પોતે સંસારમાં સાંખ્યોગ વર્તમાન પાડ્યું, પોતે લગ્ન નહોતા કર્યા, બ્રહ્મચારી રહ્યા, અને 18 સાધુઓને ત્યાંથી વૈરાગ ચડાવીને અહીં મોકલેલા, તો સહજ રીતે સત્સંગમાં મોટેરો આમ એની પાસે કેટલી હમજન હોય ત્યારે સંસાર છોડવા તૈયાર થાય. લો તમે કોઈને ઉપદેશ આપો તો વૈરાગ્યનો, પેલો તમને હામે શું કે પહેલા, જાઓ ને બાપા અમને કહો છો સંસાર ખોટો, તો તમારે બધી લેર કરી લેવી ને અમને કહો છો સંસાર ખોટો. તમે અમેરિકા કોઈ આવતા હોય બરાબર, તો તમે કહો જો ભણ્યા ના હોય ને તો અહીંયા આવતા નહીં, તમને ન્યા જો હરખા આટલા રૂપિયા મળી જતા હોય ને મહિને તો અહીં મજૂરી કરવા તમે આવતા જ નહીં, તો શું કે તમે ત્યાં સેટ થઈ ગયા એટલે કેમ અમારે લાકડાનો લાડુ ખાવો છે, તો કઈ વાંધો નહીં આવો. ત્યાં ડોક્ટર હતા, અહીં કમ્પાઉન્ડર ના રહે, ત્યાં ડોક્ટર જેના દવાખાને સવારથી સાંજ સુધી લાઈનો પડતી એ ડોક્ટર અહીં અમેરિકા આવ્યા, મોટેલની રૂમ બનાવવા લાગી ગયા સીધા. બોલો, કલ્પના કરો, કારણ કે બધા જોવે તો ખરા ને, તમે વાત કરો તમે જોવો નહીં, પછી અમે અહીંથી વાત કરીને જતા રહીએ, પછી તમે અમારા કેમેરા આટલા જો કે આ વાત કરે છે ત્યાં ક્યાં ઊભા છે સંતો જોવો, પછી તમે તમને કહીએ કે ભાઈ પી જવું હા સહન કરી લેવું, પછી અમે સહન ના કરીએ ત્યારે તમે તરત તમને યાદ ના આવે સ્વામી ઓલે દિવસ વાત કરતા હતા, પણ પછી તમે મહિમાથી રાખો કે કંઈ નહીં સંતો છે, પણ ખબર તો પડી જાય. તમે રોજ અમારી ભેગા સેવા કરતા હો તો તમને એટલી નથી ખબર પડી જતી કે આ ભગતનો આવો નેચર, આ સ્વામીનો આ નેચર, આ સ્વામીનો આ નેચર. બોલો, અમારી પણ નિબંધ લખો એટલે લખી નાખો તમે. બોલો, ભેગા રહે એટલે બધાને એકાબીજાના નેચરની ખબર પડે જ, તમને ખબર જ હોય કે આ સ્વામી કહેશે તો આકરા થઈને કહેશે, આ સ્વામી કહેશે થોડા માઇલ કહેશે, આ સ્વામી કહેશે થોડા બે હાથ જોડીને કહેશે, આ સ્વામી હશે થોડું ખખડાવીને કહેશે, આ સ્વામી હશે ને પકડશે તો 2 કલાક ન છોડવાના આજે. બધી હરિભગતને ખબર હોય, બધી ખબર હોય, દાદર જ ના ચડે ને ઉપર, એને ખબર હોય કે હવે મારે 8 વાગે ઘેર જવું છે તો 7:45 હવે થયા છે તો 15 મિનિટમાં તો સ્વામી મને છોડવાના જ નથી, એટલે ઉપર ચડે જ નહીં. હારા મારો હરિભગત હોય પછી હું ફોન કરું કેમ કે સ્વામી પછી એવું થાય છે ને કે ઉપર આવ્યા પછી ઉતરાતું જ નથી, પણ એમ તો ના કહેવાય કે તમે ઉતરવા દેતા નથી, પણ એવું નથી. હા જોજો, કેટલીક વાર તો તમે જ નથી ઉતરતા, અમે તો ઉતરવા દેતા હોઈએ, પણ ઘણા ભક્તો બહુ ડાયા હોય તરત જ ભાગે કે એમને ખબર હોય સ્વામી પકડશે, પૂછશે પાછા વચનામૃત સ્વામીની વાત. પણ મારો કહેવાનો અર્થ એટલો જ છે, ભેગારો એટલે એકાબીજાના સ્વભાવની ખબર પડે. અલૈયા ખાચરે કેવો ઉપદેશ આપ્યો હશે કે બધાએ 18-18 સાધુ થવા તૈયાર થયા, કેટલો વૈરાગ્યવાળા પુરુષ હશે એ. અલૈયા ખાચરની સ્થિતિ એવી શાસ્ત્રમાં લખી છે, એનો નોકર હતો જેહલો, એ જ્યારે મર્યો ને ત્યારે એને મડ દ્વારાથી જીવ ગયો, ઝાડો છૂટી ગયો, એટલે બધે વાત એવી થઈ કે ભાઈ અલૈયા ખાચરનો નોકર હરિભગતને ત્યાં કામ કરે તો તમે તો કહો છો હરિભગતના ગોળાનું પાણી પીવે એનું કલ્યાણ, તો ઢોરનું કલ્યાણ થાય તો એનો નોકર તો નરકમાં ગયો.
ત્યારે અલૈયા ખાચર કે થાય જ નહીં, મારે ત્યાં જે નોકરી કરતો હોય ને એ અક્ષરધામમાં જ જાય. અગ્નિ સંસ્કાર ઉપર જહેલો સૂઈ ગયો છે, અગ્નિની ચિતા પર નોકર હોતો છે, અગ્નિ સંસ્કાર કરવાની તૈયારી. અને ત્યારે 5-10 જણાએ વાતો કરી આવી. અલૈયા ખાચર કે ઊભા રહો, અગ્નિદાહ ના આપશો. લાકડા ગોઠવાઈ ગયેલા સબ ઉપર ઉતાર્યા હેઠા. અલૈયા ખાચર કે જહેલા, ઓ જહેલા, ઊભો થા કે. ચિતા ઉપર જહેલો બેઠો થયો, બોલો. ચિતા ઉપર તમે કોઈને બોક્સમાં લઈ ગયો અને બોમ પાડો ને બેઠા થાય તો ન્યા કોઈ રે ખરો એ કે ઊભો રે? સંબંધો ભાગે કે આપણને ના વળગે ભાઈ. અલા જહેલા, ઓ જહેલા, તે આમ જાણે આમ ઊંઘમાંથી ઊભો થયો ને, આમ આંખ ચોડતો ચોડતો ઊભો થયો. બોલો ને બાપુ કે શું કામ છે? કારણ કે બાપુ શું કામ છે રોજ પૂછેલું, બાપુ શું કામ છે? અલૈયા બાપુ કે તું ક્યાં હતો? કે આ બધા લોકો કે તું નરકમાં ગયો છે. જાડો જ પેશાબ જેને છૂટી જાય એની અસદ ગતિત થઈ છે, અસદ ગતિત થઈ, શાસ્ત્રનું વિધાન છે. પવિત્ર આત્માઓ હંમેશા આ બે દ્વારથી નથી જતા, બીજા 9 દ્વારો છે. 2 આંખ છે, 2 કાન છે, મોઢું છે, તો ત્યાંથી નીકળી શકે છે આત્મા. મળ દ્વાર મૂત્ર દ્વારાથી આત્મા ક્યારેય પણ ભગવાનના ભક્તોનો નીકળતો નથી. તમે પણ ભગવાનના ભક્તોના મૃત્યુ જોયા હોય તો જોજો, આંખ ખુલ્લી રહેશે, મોઢું ખુલ્લું રહી જશે, કાનમાંથી કાન ફૂટી જશે, નસકોરી ફૂટી જશે, આવું થતું હોય. હવે આ તો દેખીતું જ દેખાય છે કે આવું છે એમ, પણ અલૈયા બાપુએ બેઠો કર્યો જેહલો કે હું તો અક્ષરધામમાં બેઠો છું, અક્ષરધામના અધિપતિ મને ન્યા, હું તો અક્ષરધામમાં મુક્તો ભેગા સુખ લેતો હતો, મને અહીં શું કરવા બોલાવ્યો? પાછો મારે કઈ નોકરી નથી કરવી કે? અલૈયા બાપુ કે આ બધાને? અને ત્યારે જેહલાએ અક્ષરધામનું વર્ણન કર્યું અને કે સ્વામિનારાયણ ભજજો, તો અંતકાળે ભગવાન લેવા આવશે. મારો ભલે જાડો છૂટ્યો હોય પણ હું પહોંચ્યો છું અક્ષરધામમાં, મને ભગવાન છોડાવીને લઈ ગયા એમના અક્ષરધામમાં. અને ન્યા પાછો કે લો ત્યારે જે સ્વામિનારાયણ ચિતા પર હોઈ ગયા પાછા, અને એનો અગ્નિ સંસ્કાર કર્યો. એ અલૈયા ખાચરના નાદથી જેહલો મરેલો બેઠો થાય એની સ્થિતિ કેવી હોય કલ્પના કરો તમે. હવે સભામાં પૂછવામાં આવે પહેલો નંબર કોનો, તો દાદા ખાચરે તો કાંઈ કોઈને વૈરાગ ચડાયો નહોતો, દાદા ખાચરે કાંઈ એવા મરેલા કોઈને બેઠા કર્યા નહોતા, દાદા ખાચરે નહીં 18 સાધુ કર્યા હતા. તો મુક્તાનંદ છે કે દાદા ખાચર. અલૈયા ખાચરના મનમાં દેહાભિમાન હતું, ભગત તો સાચા હતા, કોઈ ભગતમાં બીજી કોઈ ખોટ નથી, ખાલી શું હતું? દેહાભિમાન, હું કાંઈક છું. આપણે આપણી જાતને આ ભૂલાડવાનું છે, હું કાંઈ નથી, ભગવાન ભગવાનના સત્પુરુષના સંતો ભક્તો પાસે હું કાંઈ નથી, હાવ ઝીરો છું. આમને જેટલું આવડે છે, જેટલું ભગવાને એમાં શક્તિ મૂકી છે, એમાંનું મારામાં કાંઈ નથી. આવું પોતાની જાતને રોજ સમજાવું, રોજ સમજાવું, ડેલી સમજાવું કે આમને જેવું ભગવાને આપ્યું છે એવું મારી અંદર તો કાંઈ નથી, આમની અંદર જેવી સાધુતા છે આમાં જેવું ભક્તપણું છે એવું મારામાં નથી, આમાં જેવું દાસપણું છે એવું મારામાં નથી, આમાં જેવી નિષ્ઠાની ખુમારી છે એવી મારામાં નથી. આવો રોજ વિચાર કરો. એનાથી પછી શું થાય? તમે કડી ગાઓ ને, ક્યાં મેં ક્યાં આપ જીવન જાણો છો, કીડી કુંજરનો મેળા આપ જીવન જાણો છો, ક્યાંય અમે ને ક્યાં તમે જીવન જાણો છો, તે તો કૃપા કરી છે તમે જીવન જાણો છો. પૂજ્ય ગુરુજીના જીવનમાં તમે જોયું, ઘણી વખત ગુરુજી બર્થડે ઉપર એમના બોલે છે કે હું મહારાજને થેન્ક યુ કહું છું કે વચનામૃતમાં મહારાજે એમ કહ્યું કે એકાંતિક ભક્તોની વચ્ચે મને હંમેશા રાખજો, એવો સમુદાય મહારાજે એવા સમુદાયમાં મને રાખ્યો છે. ગુરુજીના આ શબ્દો છે. ગુરુજી એવું નથી કીધું કે હું એકાંતિક છું ને તમે મારી ભેગા રહ્યા છો. ગુરુજીએ જ્યારે કબૂલાત કરી છે ત્યારે શું કબૂલાત કરી છે? આવા દિવ્ય સંતો ભક્તોના સમુદાયમાં મહારાજે મને રાખ્યો છે. તમે બરાબર ધ્યાનથી આ વાક્યને સાંભળેલું હોય તો, મને રાખ્યો છે, જેના થકી એકાંતિક ભાવ આપણામાં આવે છે, જેના થકી આપણે આ લેવલે ધીરે ધીરે ભગવાન તરફ વધી રહ્યા છે, એ પુરુષ શું કહે છે કે મને તમારી વચ્ચે રાખ્યો એ મારા ભાગ્ય છે. એ ખાલી ફોર્માલિટી માટે નથી હોતું, વાસ્તવિક હૃદયથી હોય છે. ગુરુજી એ વાક્ય કેટલી વખત બોલતા બર્થડે ઉપર રડી પણ પડ્યા છે, રડી પડ્યા છે.
તો એમનો એક કેવો હૃદયનો ભાવ હશે કે મને તમારી વચ્ચે રાખ્યો છે, મારા ભાગ્ય છે. આપણે એવું માનીએ છીએ કે આપણને એ મળે એ ભાગ્ય છે, એ એવું માને છે મને આની વચ્ચે રાખ્યો એ ભાગ્ય છે. મોટા મોટાની સમજણ જોતા એવું દેખાય છે કે પોતાની જાતને હંમેશા શૂન્ય ભાવમાં રાખતા હોય છે. હું કંઈક છું એવું ક્યારેય વર્તતા નથી. જે ખરેખર મોટા છે ને, એને કોઈ દિવસ કોઈ જીવ પ્રાણી માત્ર પાસે ક્યારેય એવું નહીં થાય કે હું કંઈક છું. હું કઈ વાડીનો મૂળો તે મારી ગણતરી થાય, હું કોણ તે ભરી મને કંઈક આવું પૂછવું જ પડે ને, મને આવું કરવું જ પડે ને, આ પૂછ્યું તો કંઈ નહીં. ઈચ્છા ભગવાનની, જે પ્રમાણે કર્યું એ પ્રમાણે. આવી રીતે જો આપણે રહીએ તો આપણો કલ્યાણનો માર્ગ સુગમ થાય, દેહાભિમાન ના આવે. મુક્તાનંદ સ્વામી બોલ્યા, દાદા ખાચર, અલૈયા ખાચરના હૃદયમાં શું હતું? નામ કોનું બોલાશે? મારું. ખરેખર આટલી મોટી સ્થિતિવાળા હરિભગત હોય, બધાને વૈરાગ ચડાવે, એને આવું થાય ખરું? આવો સંકલ્પે થાય? કેટલી હમજનવાળા હશે, પણ થયો. કારણ કે આપણી અંદર સારા ગુણ હોવા એ વાત જુદી છે, પણ સારા ગુણનું જે વજન છે એનું કન્વર્ટ એવું થાય છે દેહાભિમાન. સારા સદગુણ છે ને એનું રિએક્શન દેહાભિમાન છે, એનું રિએક્શન. ઘી બહુ સારું છે, ઘી તમે જમો તો આ જોઈન્ટ બધા તમારા દુખે નહીં, દોડી શકો તમે, ઘી બહુ સારું છે. પણ એ ઘી જેનું બેઠાડ જીવન છે એના માટે મોત છે, મોત છે. તેલ કાંઈ ખોટું નથી, તેલ તમને ગ્રીસિંગનું કામ કરે આ હાંધાની અંદર બધે, પણ જેને બેઠા બેઠા કામ કરવાનું છે, તેલ કાંઈ ખોટું નથી, તેલ કાંઈ થોડું ખોટું છે, પણ એ કોના માટે ખોટું છે? તો બેઠાડ જીવનવાળા માટે ખોટું છે. સુગર કાંઈ ખોટી નથી, ગળપણ એ ખોટું જ, સુગર એ જોઈએ ને બોડીમાં, પણ એ કોના માટે ખોટી છે? તો જેનું બેઠાડ જીવન છે એને ખોટું છે. એમ સદગુણો છે, એ સદગુણો કોના માટે રિએક્શન બને છે? જે એ સદગુણોને પારકા ઘરેણા નથી માનતા. ગુણ આવ્યા હોય આપનામાં તોય તે પારકા છે ઘરેણા, મોટા નાયા પેલા ગુણ એ છે એનાથી આપનું શોભે છે, માટે અહમ ન ધરવું અંગે અતિ દીન થઈ રહેવું સંગે, દીનતામાં દયાળુ છે રાજી, કરતા રહેવું હંમેશ હાજી હાજી, કરતા રહેવું હંમેશ હાજી હાજી. પારકા ઘરેણા મનાય ને તો દેહાભિમાન ના આવે. આજે મને ગમે એટલું આમ આમ ગમે એટલી સત્સંગની શક્તિથી કામ કરતો હો, પણ મને એક જ વિચાર રહે કે આવા સદગુરુ ના મળ્યા હોત તો હું આવું શું કરતો હોત, આમાંનું કઈ ક્રિયા કરતો હોત, મારી અંદર શું તાકાત હોત. એને મને એવું કીધું જ ન હોત કે વાતો કરવાની ટેવ પાડ તો શું હું કરતો હોત. આટલો પ્રશ્ન એ મારી જાતની અંદર આવેલા ભગવાનને મોટાની કૃપાથી કરોડો સદગુણો હોય એને એક બાજુ પ્રકાર નાખે, એનો કોલેસ્ટ્રોલ ના થવા દે, એ મને સુખદાયી થાય પણ દુઃખદાયી ના થાય. મારી જાત મને બીજા કરતાં બહુ મહાન મનાઈ જાય ત્યારે જે દુઃખ આપે છે. પોતાની જાતને જ્યારે આપણે બધા કરતાં ન્યૂન માનીએ છીએ એવી સમજણ કેળવવી જોઈએ, એવી સમજણ કેળવવી જોઈએ. સતત એવો વિચાર રાખવો જોઈએ. કોઈ એક નાના ભક્તને જોઈએ ને, એક આટલા નાના ભગત આ ખુરશીએ બેઠા છે ને, એને જોઈએ ને તો એ આપણને થાય ક્યાં અમે ક્યાં આપ. આટલી ઉંમરે આપણે કંઈ પ્રથમનું 28મું સાંભળવા બેઠા હતા? આટલી ઉંમરે સાધુની સામે આપણે બેઠા હતા? કોઈ નહોતા બેઠા. આપણા કરતાંય મહાન આત્મા છે, હું નહોતો બેઠો. એવી વિઝન કેળવવાથી હૃદય બહુ દ્રવે છે, અને આ પ્રકારના વિચારો કરવાની ટેવ આપણને ઓછી છે. આપણે ચાલ્યા જઈએ જ, સત્સંગમાં ચાલ્યા જઈએ જ, પણ આવા વિચારો નથી કરતા. આવા વિચારો નથી કરતા એટલે શ્રેષ્ઠતમ જે ખરેખર મેળવવા જેવી જે વસ્તુઓ છે, આધ્યાત્મિક મૂલ્યો છે, ત્યાં સુધી આપણે પહોંચી નથી શકતા. કરીએ છે ઘણું, પણ આવો વિચાર, બીજા પ્રત્યેની મહાનતાનો વિચાર, અને એ પણ કોની મહાનતાનો? તમે સંતોની મહાનતા તો વિચારી જ શકવાના છો, કારણ કે તમારો ને અમારો આશ્રમ જુદો છે. પરંતુ તમે એકાબીજા સાથે જે ગોઠણથી ગોઠણ દબાવીને બેસે છે ને, એનો મહિમા સમજો કે અમારા આ ભગત કેવા. એમ સચ્ચિદાનંદ સ્વામી જેમ પટારો ભરીને લાડવા જમતા, એમ સચ્ચિદાનંદ સ્વામી ભલે આજે નથી, પણ સચ્ચિદાનંદ સ્વામીના થોડાક દર્શન થાય એવા ભક્તો તો છે.
એમ ગુણ લો, એના દર્શન થાય એવા ભક્તો તો ઘણા સંતો ભક્તો આપણા મંડળની અંદર એવા છે, જમીરી હોય બરાબર ફૂલ, પણ ગુરુજી આવે અને ગુરુજી કે હવે એક આપું, જે જમાડે એને માથે હાથ મૂકો, એકવાર જે જમે એને ભેટવું, તો જમી ગયા હોય, ઓળકાર આવી ગયો હોય તોય જમે. તો હવે બે વિઝન હોય, આમ કેમેરા બે હોય, એક કેમેરો નાખે હજુ પૂરું થતું નથી, પણ જોવો તો ખરા, એક વિઝન એ છે. બીજો વિઝન એ છે કેટલો મહિમા છે. કયું વિઝન આપણને સત્સંગમાં ચડાવે, કેટલો મહિમા છે. પોઝિટિવ એટીટ્યુડ, હકારાત્મક વલણ, એ દેહાભિમાન ન હોય તો જ રહે. દેહાભિમાન હોય ને તો એવું વિઝન ના રહે, અને કરીને આ જ કરવાનું છે. એટલે તમે વિચારો, લેસન આ કરો કે એવા ભક્તો છે ને, ભક્તોના ગુણને વિચાર્યા કરો કે આ ભક્તમાં આવા કેવા સરસ ગુણ છે. એ ગુણ લેવાથી બહુ હૃદયમાં ટાઢું થશે. અલૈયા ખાચરને લાગ્યું નામ મારું જ હોય. બીજું નામ સ્વામી, બીજો નંબર મુક્તાન છે કે બીજો નંબર તો મારા જ અખંડ વૃત્તિવાળા પર્વતભાઈનો કહેવાય. અલૈયા ખાચર કે આ મુક્તાનંદની બુદ્ધિ બગડી છે. શું ખરેખર કોની બગડી હતી? પોતાની બગડી હતી દેહાભિમાનના કારણે. મુક્તાનંદ સ્વામી સત્સંગની મા જ એવા સાધુ, અને ત્યાં શેરડ ઉત્તરસંડા ગામમાં, ઉત્તરસંડા ગામની અંદર શેરડી લાવ્યા બધા ભક્તો. તે શેરડી આવીને તે મહારાજે પાંચ પાંચ સાઠા સાધુને આપ્યા, અને ઓલા પાર્ષદો હતા ને એને ત્રણ ત્રણ સાઠા આપ્યા. હવે લખ્યું હરિચરણ સાગરમાં પાર્ષદોને સંતો ઉપર હેત હતું, પણ ઈર્ષા નહોતી એટલે વિખવાદ ના થયો. નહીં તો સાધુને પાંચ આપે ને પાર્ષદોને ત્રણ આપે તો પક્ષપાત તો થયો ને. પણ પછી એવું લખાનું, પાર્ષદોમાં એવી સમજણ કેમ હતી? તો કે રોજ મુક્તાનંદ સ્વામીનો ગુણ લેતા હતા, એટલે મુક્તાનંદ સ્વામીનું ચિત્ત જેમ સ્થિર થયેલું હતું એમ પાર્ષદોનું ચિત્ત પણ સ્થિર થઈ ગયું. જેનો તમે ગુણ લો છો ને એમાંથી ઓટોમેટિક ગુણો ખેંચાય છે, અને ગુણો આપણી અંદર આવે. અને આપણે જેમાંથી અવગુણ લઈએ ને એ અવગુણ ખેંચાય, બધું ખેંચાય. એ ક્યાં આવે? કારણ કે ઓલાની અંદર એટલો ભરપૂર આપણે જોતો હોય અવગુણ, એટલે પેલા અવગુણ નહીં એમ થાય કે ભાઈ હું આમાં જ શા માટે રહું. તમારી અંદર પણ આવું, એટલે કુદીને આપણી અંદર આવે અને વધી જાય. અલૈયા ખાચરે વિચાર્યું કે મારો બીજો નંબર મુક્તાનંદની બુદ્ધિ બગડી, ત્રીજામાં તો ખરો જ, અને ત્રીજો નંબર સ્વામી કોનો આવે? સ્વામી કે મારા ત્રીજો નંબર તો પંચાળાના ઝીનાભાઈ, એટલે ઝીનાભાઈ. અને કોઈ દિવસ મહારાજ તમારી અંદર શંકા નાથી. તમે અદિબારે લગ્ન કરવાનું કીધું ને તોય એને શંકા નાથી, એટલે જબરી હમજનવાળા ભગત કહેવાય. અને અલૈયા બાપુએ તલવાર કાઢીને મુક્તાનંદને કે આજે કાપી જ નાખો. 18 સાધુ કરવાવાળાને સદગુરુ મુક્તાનંદ સ્વામીનું માથું કાપવાની ઈચ્છા થઈ. કયો દોષ હતો? દેહાભિમાન. એના કારણે, અને એ દોષ દેહાભિમાને કર્યું છે. શું મુક્તાનંદ સ્વામી સાથે વેર નહોતું, બીજા ભક્તો કરતાં પોતાની જાતને શ્રેષ્ઠ જે માની છે એના કારણે સ્વામીનો અવગુણ આવ્યો. જો બીજા કરતાં શ્રેષ્ઠ માની જ ના હોત તો અલૈયા બાપુ એવું માન્યું હોત કે આ તો મહારાજને કરાવવું છે, કરાવે છે, મહારાજને ના કરાવવું હોય તો ના કરાવે, આ તો સંતોની કૃપા છે તો થાય છે, ના હોય તો ના થાય, તો કોઈ દિવસ ના થાય. માટે તમે કોઈ પણ પ્રકારની સેવા કરો, અહીંયા આગળ મંદિરમાં સેવા કરતા હો, કોઈ પણ પ્રકારની સેવા, એક નાનામાં નાનું ડીશ નાખવાથી માંડી અને તમે મોટા મોટું આયોજનની સેવા કરતા હો, તો પણ વિચાર એક જ રાખવાનો, બધું મહારાજ અને સદગુરુ અને સંતોની કૃપાનું છે, આ ભક્તોની કૃપાનું છે, હું કરી શકું એમ નથી. આ ભાવ જો રહેશે તો હૃદય બહુ ભીનું રહેશે, હૃદય બહુ ભીનું રહેશે તો ભગવાન હૃદયમાં રહેશે, એટલે રોજ સદવાસનાની વૃદ્ધિ થશે. પણ ક્યારેય પણ એમ નહીં કે આમ કેમ, આમ કેમ, આમ કેમ, આ ભગત આવું કેમ કરે છે. કદાચ આપણે કંઈ કહેવું હોય ને, કોઈ ભક્તનું ક્યારેક વર્તન એવું હોય, પ્રેમથી એમને કહી દેવું. આપણે ના કહી શકીએ તો સંતોને કહેવું, સંતો પ્રેમથી એમને કહી દે કે આટલું આ સુધારવા જેવું છે. પણ કોઈના અવગુણ વારે વારે લેવાની. અલૈયા ખાચરે જ્યારે તલવાર ધરી ત્યારે મહારાજે પછી એ તલવાર પકડાવી અલૈયા બાપુને થાબડ્યા, અને પછી આખી પરીક્ષા કરીને અલૈયા બાપુને મુક્તાનંદ સ્વામી પાસે માફી મગાવી. પણ અલૈયા બાપુ સીધા જ નીકળીને ગયા તે ગયા. તમે વિચારો, 18 સાધુ કરવા મોકલવાવાળો અલૈયા ખાચર, ચિતામાંથી જેહલાને બેઠા કરવાવાળો અલૈયા ખાચર, શ્રીજી મહારાજ અક્ષરધામમાં ગયા, તિરોધાન લીલા મહારાજે કરી,
ત્યારે મહારાજનો અગ્નિ સંસ્કાર થયો છે એમાં પણ અલૈયા ખાચર નથી આવી શક્યા. કોઈએ કીધું કે બાપુ હવે મહારાજ મંદવાળ ગ્રહણ કર્યો છે, આ બધું છોડો ને જાઓ, તે મહારાજ છે ને, મહારાજ તો પાછા દેહાભિમાની હોય ને એને ભાંગી જ નાખે. જાણી જોઈને મહારાજ અક્ષરવડી મોઢું ખુલ્લું હતું, અલૈયા બાપુ ન્યા પૂગ્યા મહારાજે માથે ઓઢી દીધું. મહારાજ કે એને ગરજ હોય ને તો પગ આવીને પકડે, તે આય જોવો કે આવું કર્યું, હવે મારે જવું જ નથી. તે ગયા શ્રીજી મહારાજ ધામમાં જતા રહ્યા, અગ્નિસંસ્કાર થઈ ગયો, બધું થઈ ગયું, મહારાજનો પાર્થિવ દેહ ને બધું મહારાજના અગ્નિસંસ્કાર થયો ને પછી અલૈયા બાપુને કોઈ સમાચાર આપ્યા કે મહારાજ તો ધામમાં ગયા. ત્યારે પૂર્વે જે પ્રસંગો થયા હતા એ બધા પોકે પોકે યાદ કરીને રડ્યા, રડતા રડતા દોડ્યા ગોપાળન સ્વામીના માથામાં, ખોળામાં માથું મૂકીને કે સ્વામી હું બહુ પાપી છું, હું બહુ નીચ છું, મહારાજ આગળ મેં માન રાખ્યું, ભગવાન સ્વામિનારાયણ પૃથ્વી પર હતા, આટલા સદગુણી હતા તો પણ ભગવાનનું સુખ ના મેળવી શકાયું, કયા દોષે? દેહાભિમાન. હું બધાથી શ્રેષ્ઠ છું બહુ મોટો રોગ છે. ગમે એટલી આપણે સેવા કરીએ, ગમે એટલી હું સત્સંગની સેવા કરું, ગમે એટલી અમે સત્સંગની કથા વાર્તા વિચરણ આદિકથી સેવા કરતા હોઈએ, તમે તમારી તન મન ધનથી સેવા કરતા હો, એક જ સૂત્ર રાખો, મહારાજ કરાવે છે. કોણ કરાવે છે? મહારાજ કરાવે છે, ગુરુજીની કૃપા કરાવે છે. આ સંતો ભક્તોના દિવ્ય અંતરના આશીર્વાદ કરાવે છે, મારાથી નથી થાય એવું. અને પછી એનું જે સુખ આવે એનો વિચાર કરજો. તમને ઓલો રોગ નથી એની મને ખબર છે, પણ તમારી પાસે આવો વિચાર નથી એની પણ મને ખબર છે. પેલો રોગ તો નથી જ કે હું શ્રેષ્ઠ છું, એવું તો નથી જ, પણ એવો વિચાર પણ વારે વારે કર્યા કરતા હો તમે કે હું તો બહુ ન્યૂન આ બધા ભક્તો આગળ, એવું કરવાનો વિચાર પણ બહુ ઓછો છે, પ્રામાણિકતાથી કોઈ ઓછો છે ને. સેવા બધા કરો છો પણ એ વિચાર બહુ ઓછો છે. બીજાને આપણા કરતાં મહાન જોયા કરવાને એનું સુખ બહુ છે, અને ગજબની હૃદયમાં શાંતિ છે, તમને કંઈ થાય જ નહીં. આખા ગમે એવા મોટા એટેકના એટેક નીકળી જાય ને સત્સંગના, બીજા કુસંગના, ગમે એવા નીકળી જાય કશું ના થાય, કારણ કે તમે બીજાને મહાન જાણો છો. બહુ મોટા છે, બહુ મોટા છે, બહુ મોટા છે. આ ભગવાનના સંતો ભક્તો બહુ મોટા છે, અને એમાં પણ તમે જેની ભેગા રહેતા હો ને, જેની ભેગા રોજ બેસતા હો ને, એનો મહિમા તો બહુ સમજવો, બહુ સમજવો. તમે દાળવડા જમ્યા, ભજીયા જમ્યા, બરાબર છે, પણ બનાવવાવાળા આ ભગતને કેટલી શ્રદ્ધા કહેવાય, આટલાને જમાડે બહુ કહેવાય. એ દાળવડા જમાડતા જમાડતા વિચાર કરવો પડે, પછી તમે કહો ટેસ્ટ બહુ સરસ છે, એ નહીં, પેલો વિચાર, આને મહિમા કેટલો કહેવાય. કોઈ ઘર આપી દીધું તો એને મહિમા કેટલો કહેવાય, કહેવાય ને, મહિમા કેટલો કહેવાય હરિભગતનો. એવી રીતે કરવાનું તો બધું જ છે, મજા મસ્તીથી જ જીવવાનું છે, પણ વિચારે સહિત. શાના સહિત? વિચારે સહિત, બરાબર ને કુંજેશ ભગત? તો એવું વિચારવાનું કે આ કેવડી મોટી વાત કહેવાય. કોઈની અંદર ઓછી સમજણ હોય ને તો એ વિચારવાનું, કારણ ઓછી સમજણ છે તો એ આટલું કરી શકે છે, બહુ કહેવાય. આવો મહિમા વિચારીએ ને તો સદાય સુખ રહે. બોલો. મહારાજ કે અર્ધ બળ્યા કાષ્ટનું દ્રષ્ટાંત આપ્યું મહારાજે. અડધું બળેલું લાકડું કેવું હોય તમે જોયું છે? બે વસ્તુ કરે અર્ધ બળેલો ધુમાડો. શું કરે? ધુમાડો એટલે આંખો બાળે અને રસોઈ હરખી પાકે નહીં, કાચી રાખે, પેટે દુખાડે ને આંખોય દુખાડે. અર્ધ બળેલા કાષ્ટ બે કામ કરે, એક તો ધુમાડો લાગે એટલે આંખો બાળે, અને હરખી રસોઈ પાકે નહીં એટલે પેટમાં નડે, બે બાજુ પર નુકસાન કરે. આ અર્ધ બળેલું કાષ્ટ આંખો નાક બધું બાળે, બોલો, રસોઈ પૂરી પાકે નહીં, અને લાકડાની રાખ પણ હરખી થાય નહીં, અને લાકડું આખું બળે નહીં. જબરું આશ્ચર્ય છે એનું, હરખું લાકડું બળે નહીં, એની રાખે હરખી થાય નહીં. માટે એમાં ગેરફાયદો છે, એમાં નુકસાન છે, અર્ધ બળ્યા કાષ્ટ જેવું ના રહેવું. એવું અવગુણ ગ્રાહીને મનમાં ને મનમાં સતત અસંતોષને ફરિયાદ રહ્યા કરે, અને બીજા પ્રત્યે ક્રોધને દ્વેષ તો મટે જ નહીં, ડગલે ને પગલે આવે. એટલે અવગુણ ગ્રાહી કેવો છે? તો અંત્યના 12માં મહારાજે કહ્યું, હડકાયા શ્વાન જેવો છે, અને એનો ચેપ જેને લાગે એનો બધાને લાગે. ઘણી વખત એવું હોય કે આ ભગતનો કડવો અનુભવ આ ભગતને હોય જ નહીં, પણ એક ભગતે થોડોક કડવો અનુભવ કહી દીધો એટલે ઓલા સાંભળીને પેલા પ્રત્યેની દ્રષ્ટિ કેવી કરી દે? કડવી. એટલે એની મેન્ટાલિટીમાં એ નખાય, પણ એના કરતાં સારું સારું જે પડ્યું છે ને એ કહીએ કે મારા કરતાં આ ભગતમાં આ બહુ સારું છે. એનો અર્થ એ નથી કે બધું સારું જોઈએ, થોડું હોય ખરું પણ બાજુ પર. ઉગુણ ગ્રાહી
કેવો છે તેનું માથું કપાણું જાણવું. આવું છે, અવગુણ લેવાની શરૂઆત હંમેશા નાનાથી થાય છે. ક્યાંથી થાય છે? નાનાથી. આપણે 5 મિનિટમાં વાત પતાવી છે. પછી સદવાસનાની જે વાત છે આવતી સભામાં, આજે ખાલી અસદવાસનાની, ભાઈ મહારાજને પોઢવું છે ને, શરૂઆત નાનાથી થાય છે. એમાં સાવધાન ના રહે તો ભગવાન સુધી પહોંચે. દાદા ખાચરના પલંગ પર એકવાર બૂઢો દાદલ સૂતો હતો. એ સૂઈ ગયો, નોકર હતો પણ સૂઈ ગયો. સૂઈ ગયો તે બૂઢો દાદલ ત્યાં માથે ઓઢીને સૂતો, વાળંદ આવ્યો. પેલા છે ને વાળંદો માલિશ કરી દે, તમે ગામડે જાઓ ને વાળંદો માલિશ કરી દે બધા. એટલે પેલો વાળંદ આવ્યો અને દાદા ખાચર સમજીને પગ દબાવવા માંડ્યો. તે વાળંદને સાચી ખબર પડી. તે વાળંદ કે ઘેંસમાં હાથ પડ્યો, આ બૂઢો દાદલ વરી અહીં ક્યાં ભટકાનો મને, આ હામાં હાથ પડ્યો? ઘેંસમાં. તે બૂઢો દાદલ ગુસ્સે થયો એટલે બોલ, દાદાએ ઠપકો આપ્યો. બૂઢો દાદલ ગુસ્સે થયો એટલે દાદો કે ભાઈ તું શું કરવા ખીજાય છે, બૂઢાને કીધું તું કરવા ખીજાય છે, વાળંદે બરાબર જ કીધું છે ને, તું કરવા હૂતો તો આ પલંગમાં. બૂઢો કે દાદો વાળંદ જ છે. દાદા ખાચરે વાળંદનો પક્ષ લીધો ને, એટલે બૂઢો શું બોલ્યો? દાદો. શરૂઆત ક્યાંથી થઈ હતી એને? વાળંદથી. ક્યાં પૂગ્યો? દાદા ખાચરે જવાબ પૂગ્યો, દાદો વાળંદ જ છે. તે આ વાત મુક્તાનંદ સ્વામીએ સાંભળી. સ્વામી કેલા બુઢા તને કઈ અક્કલ છે કે નહીં, દાદા ખાચર જેવા હરિભગત ને વાળંદ જેવા કહેવાય? ત્યારે એ બોલ્યો, મુક્તાનંદ સ્વામી વાળંદ જેવા જ છે. કલ્પના કરો તમે, શરૂઆત ક્યાંથી થઈ છે? વાળંદથી. પણ બુધાએ ત્યારે એવું વિચાર્યું હોત કે વાત સાચી છે, દાદા ખાચર જેવા ભગતના પલંગમાં મારે કેમ હોવાય, હું તો ઘેંસ જેવો જ છું, હું ક્યાં મેસૂબ જેવો છું. એને એવું સ્વીકાર લીધું કે હું કહું ઘેંસ જેવો છું, હું ક્યાં મેસૂબ જેવો છું, તો પણ ના સ્વીકાર્યું, દાદાનો અવગુણ લીધો ઉપરથી. તે મહારાજને ખબર પડી, કેલા મુક્તાનંદ સ્વામીને કીધું. તે મહારાજ કેલા, બુઢા તને અક્કલ છે, આવડા મોટા સાધુને વાળંદ જેવા કહે છે? તો કે મહારાજે બોલો. એક બાજુ પર હસવું આવે અને એક બાજુ પર વિચાર કરો તમે કે વાળંદમાંથી પહોંચ્યું એટલે મહારાજ સુધી પહોંચ્યું. ક્યારેય પણ નાના વ્યક્તિમાં જે આપણને કુભાવો થાય છે, એ કુભાવ હંમેશા મોટા સુધી પહોંચવાના 100% ચાન્સીસ છે. તમારા નિજ અનુભવમાં પણ તમને દેખાશે અને કોઈ વ્યક્તિ ભવિષ્યમાં અનુભવ કરશે તો પણ દેખાશે. નાનામાં જ નહીં તો મોટામાં ક્યાંથી પહોંચે? ક્યાંથી પહોંચે? હું જ્યારે એવું જાણું કે આ ભગત જ આવડા મોટા છે તો મને એમ થાય કે આ જ આવડા મોટા છે, તો આ તો કેવડા મોટા, જેને વચનામૃત સત્સંગનું જ્ઞાન આટલી નિષ્ઠાથી કામ કરે કેવડા મોટા, તો એને મળેલા સાધુ કેવડા મોટા, એને જેને ઘડ્યા હોય એ સાધુ કેટલા મોટા હોય, તો એવા સાધુ જેને તૈયાર કરે એ સત્પુરુષ કેટલા મોટા હોય, તો એ સત્પુરુષ એટલા મોટા હોય તો મહારાજ કેટલા મોટા હોય. ક્યાં પહોંચાઈ જાય? મહારાજ સુધી. સદભાવ મહારાજ સુધી પહોંચે એટલે વૃદ્ધિ થાય. અસદભાવ પણ મહારાજ મનુષ્ય આકારે હોય તો મહારાજ સુધી પહોંચે. મહારાજ જો મનુષ્ય આકારે ના હોય તો સત્પુરુષ સુધી પહોંચે એટલે સત્સંગમાં ઘટાડો થાય. આ બે એનું કેલ્ક્યુલેશન છે. એટલે આપણે આજે અસદ વાસના સાના કારણે થાય છે એ ન થાય એના માટેનો આ ઉપાય છે. પંચ વિષયની આસક્તિને છોડવી અને દેહાભિમાન જે પોતામાં રહ્યું હોય, હું કંઈક છું એવું આપણને જે સારા સદગુણોથી વજન હોય, બીજામાં તો કંઈ મનાવવાનું જ નથી ને, બીજું તો ભૂંડવું જોઈએ એમાં શું વજન રાખીએ, પણ જે સારા સદગુણો છે આપણી અંદર, કંઈ નહીં, મહારાજ કરાવે છે, મોટા સાધુ કરાવે છે, થાય છે, એ કરાવશે ત્યાં સુધી થશે, એને કરાવવું હશે ત્યાં સુધી કરાવશે. હું નહીં હોઉં તોય ઘણું બધું થઈ શકે એવું છે. મહારાજ તો સર્વ સમર્થ છે, બધું કરી શકે છે. બસ આટલો વિચાર જેની પાસે રહે એને સત્સંગી માત્રનો અવગુણ ના આવે, એ અર્ધબળ્યા કાષ્ટની જેમ ધૂંધવાય નહીં, એને ક્યારેય પણ પોતાની શ્રેષ્ઠતા મનાય નહીં, એના કારણે એને અસદવાસના વૃદ્ધિ પામે નહીં અને સત્સંગમાંથી પાછો પડે નહીં. હવે સદવાસના કેમ વૃદ્ધિ પામે અને સદવાસના શું ફાયદો થાય એ આપણે આવતી સભાની અંદર જોશું. આટલી સભાને યાદ રાખજો. ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ. ભજે શ્રી ઘનશ્યામ મહારાજ.